નમસ્કાર દોસ્તો જર્ની ઓફ ઇલેક્ટ્રિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે કમ્પ્યુટરના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જે વારંવાર સ્પર્ધાત્મક એક્ઝામમાં પૂછાયા કરે છે તો સ્ટાર્ટ કરીએ બીસીડી એટલે છું બીસીડી મીન્સ બાયનરી કોડેડ ડેસીમલ બીટ કોડેડ ડેસીમલ બાયનરી કોડેડ ડિજિટ બીટ કોડેડ ડીજીટ તો આપણો એ આન્સર સાચો આવશે બાઇનરી કોડેડ ડેસીમલ નેક્સ્ટ યોગ્ય રીતે ગોઠવેલા ડેટાને ખાલી જગ્યા કહેવાય છે યોગ્ય રીતે ગોઠવેલા ડેટાને ઇન્ફોર્મેશન કહેવાય છે સી આન્સર આપણો સાચો છે નેક્સ્ટ કોમ્પ્યુટરમાં ખાલી જગ્યા હોય છે કોમ્પ્યુટરમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મેમરી ઇનપુટ એન્ડ આઉટપુટ યુનિટ ઉપરના તમામ ડી ઓપ્શન આપણો સાચો છે કેમ કે એમાં સીપીયુ મેમરી ઇનપુટ અને આઉટપુટ યુનિટ બધા જ હોય છે નેક્સ્ટ નીચેના પૈકી કઈ પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે વપરાય છે મેગ્નેટિક ડ્રમ એ પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે વપરાય છે એ ઓપ્શન આપણો સાચો રહેશે નેક્સ્ટ ડોક્યુમેન્ટનો દેખાવ બદલવા સંબંધિત વર્ડ પ્રોસેસિંગના કાર્યને ખાલી જગ્યા કહેવાય છે ડોક્યુમેન્ટના દેખાવ બદલવા સંબંધિત વર્ડ પ્રોસેસિંગના કાર્યને ફોર્મેટિંગ કહેવાય છે સી ઓપ્શન આપણો સાચો છે નેક્સ્ટ કોમ્પ્યુટર પ્રોગ્રામ માટે કયું સ્ટેટમેન્ટ વેલિડ છે કોમ્પ્યુટર પ્રોગ્રામ માટે તેને કોમ્પ્યુટર વડે સમજી શકે છે તેને કોમ્પ્યુટર સમજી શકે છે તેને પ્રોગ્રામર સમજી શકે છે ડી એ અને બી બંને ઓપ્શન જે છે એ સાચા છે તો આપણો આન્સર ડી આવશે નેક્સ્ટ મેમરી અને સ્ટોરેજ વચ્ચે તફાવત એ છે કે મેમરી ખાલી જગ્યા છે અને સ્ટોરેજ ખાલી જગ્યા છે તો કે એ આન્સર આપણો સાચો રહેશે મેમરી અને સ્ટોરેજ વચ્ચે તફાવત એ છે કે મેમરી ટેમ્પરરી છે અને સ્ટોરેજ પરમેનન્ટ ડિવાઇસ છે એ આન્સર સાચો રહેશે નેક્સ્ટ કમ્પાઇલર એ પ્રોગ્રામનું ભાષાંતર કરે છે કમ્પાઇલર એ હાઈ લેવલ લેંગ્વેજની ઇન્સ્ટંક્સને મશીન લેંગ્વેજમાં ફેરવે છે આખા સોર્સ પ્રોગ્રામને મશીન લેંગ્વેજ પ્રોગ્રામમાં ફેરવે છે તેનો સમાવેશ પ્રોગ્રામના એક્ઝ્યુક્યુશનમાં થતો નથી ઉપરના તમામ તો આપણો આન્સર ડી સાચો રહે છે ઉપરના તમામ નેક્સ્ટ જ્યારે એક જ સમયે એક સેન્ટ્રલ કોમ્પ્યુટરનો ઉપયોગ એક કરતાં વધુ વ્યક્તિએ કરવાનો હોય ત્યારે સાની જરૂર પડશે છે ટર્મિનલની ડી આન્સર સાચો રહેશે નેક્સ્ટ નીચેના પૈકી કયા પ્રથમ કોમ્પ્યુટરમાં સ્ટોર કરી રાખેલ પ્રોગ્રામનો કન્સેપ્ટ વાપરવામાં આવ્યો તો કે ઈડી સેક સી આન્સર સાચો છે ગીગાબાઈટ એટલે ગીગાબાઈટ એટલે એક હજાર ચોવીસ મેગા બાઇટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ મશીન લેંગ્વેજ ખાલી જગ્યા છે મશીન લેંગ્વેજ મશીન ડિપેન્ડન્ટ ડિફિકલ્ટ ટુ પ્રોગ્રામ એરરફોન ડી ઉપરના તમામ ઉપરના તમામ સાચો આન્સર રહેશે નેક્સ્ટ એક બાઈટમાં ખાલી જગ્યા બીટ હોય છે તો એક બાઇટમાં આઠ બીટ હોય છે વારંવાર ક્વેશ્ચન પૂછાયા કરે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ આધુનિક કોમ્પ્યુટર ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે કારણ કે તે ખાલી જગ્યા નથી આધુનિક કમ્પ્યુટર ખૂબ જ વિશેષ છે કારણ કે તે ઇન્ફોલિબલ નથી સી આન્સર આપણો સાચો જ છે નેક્સ્ટ ખાસ પ્રકારના કાર્ય માટે તૈયાર કરેલ પ્રોગ્રામને ખાલી જગ્યા કહેવાય છે ખાસ પ્રકારના કાર્ય માટે તૈયાર કરેલ જે પ્રોગ્રામ હોય છે એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે બી આન્સર સાચો જ છે નેક્સ્ટ નીચેનામાંથી કયો એન્ટી વાયરસ સોફ્ટવેર છે ઓરકેલ આ પણ ખૂબ જ અગત્યની એક્ઝામ છે માં પૂછાયા કરેલો છે આવશે ઓર્કેલ એન્ટીવાયરસ સોફ્ટવેર છે નેક્સ્ટ ખાલી જગ્યા કોમ્પ્યુટરને પર્સનલ કોમ્પ્યુટર પણ કહેવાય છે માઇક્રો કોમ્પ્યુટર્સ સી આન્સર સાચો છે નેક્સ્ટ નીચેનામાંથી કંઈ ઇનપુટ ડિવાઇસ નથી પ્લોટર આ એન્જિનિયરિંગ એક્ઝામમાં વારંવાર પૂછાય છે કયો ઇનપુટ ડિવાઇસ નથી તો કે પ્લોટર એ ઇનપુટ ડિવાઇસ નથી એ આઉટપુટ ડિવાઇસ છે જ્યારે સ્કેનર કેમેરાને ડિજિટાઈઝર એ ઇનપુટ ડિવાઇસ છે ઓકે નેક્સ્ટ નીચેનામાંથી નીચેના પૈકી કઈ વસ્તુ માટે વિશાળ કોમ્પ્યુટર મેમરીની જરૂર પડે છે તો કે ઇમેજિનિંગ ગ્રાફિક્સનો વોઇસ આ પણ એન્જિનિયરિંગ એક્ઝામમાં પૂછાય જ છે તો કે ઇમેજિનિંગ ગ્રાફિક્સ અને વોઇસ માટે ખૂબ જ વિશાળ મેમરીની જરૂર પડે છે તો આન્સર ડી આપણો સાચું રહેશે નેક્સ્ટ નીચેના પૈકી કયો મશીન આધારિત પ્રોગ્રામ છે નીચેના પૈકી હાઈ લેવલ લેંગ્વેજ એ મશીન આધારિત પ્રોગ્રામ છે એ આન્સર સાચું રહેશે નેક્સ્ટ સફળતાપૂર્વક લાંબી શ્રેણીના અંક ગાણિતિક અને તાર્કિક કાર્યો કરતું પ્રથમ મશીન ખાલી જગ્યા હતું તો બી આન્સર માર્ક વન એ સાચું રહેશે નેક્સ્ટ મોટામાં મોટી સ્પેસ કઈ છે કિલ્લોબાઈટ બાઈટ બાઇટ ટેરા બાઇટ કે ગીગાબાઈટ તો કે પેટાબાઈટ બી આન્સર સાચો છે નેક્સ્ટ ફોર ટ્રેન એ ખાલી જગ્યા માટેનું અનુકૂળ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ફોર એ સાયન્ટિફિક એપ્લિકેશન માટેનું પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે સી આન્સર સાચું જ છે નેક્સ્ટ ખાલી જગ્યા એ કોમ્પ્યુટર સિસ્ટમનું મગજ છે આ ક્વેશ્ચન વારંવાર આપણે ચર્ચા કરી છે ખાલી જગ્યા એ કોમ્પ્યુટર સિસ્ટમનું મગજ છે એમનો સાચો આન્સર રહેશે સી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ નેક્સ્ટ બાયોસ એ ખાલી જગ્યાનું ટૂંકું નામ છે આ પણ મોસ્ટ આઈ એપ્લિકેશન છે બાયોસ મેન્સ કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એ આન્સર સાચો રહેશે નેક્સ્ટ ડેસ્કટોપ પબ્લિશિંગ માટે સામાન્ય રીતે કયું પ્રિન્ટર વપરાય છે ડેસ્કટોપ પબ્લિશિંગ માટે સામાન્ય રીતે લેઝર પ્રકારનું પ્રિન્ટર વાપરવામાં આવે છે એ આન્સર સાચો જ છે નેક્સ્ટ ભાગના પ્રથમ પેઢીના કમ્પ્યુટર ખાલી જગ્યા હતા તો કે સ્પેશિયલ પરપોઝ કોમ્પ્યુટર જે છે એ મોટા ભાગના પ્રથમ પેઢીના કોમ્પ્યુટર હતા એ આન્સર સાચો છે નેક્સ્ટ ફ્લોપી ડિસ્કનો વ્યાસ સામાન્ય રીતે કેટલો હોય છે કેટલા ઇંચ તો કે ત્રણ બે પાંચ પોઈન્ટ પાંચ આઠ ઉપરના તમામ ત્રણેય પ્રકારના ઇંચમાં હોય છે તો કે ઉપરના તમામ નેક્સ્ટ ડી એમ એ શાના માટે વપરાય છે ડીએમએ ડાયરેક્ટ મેમરી એક્સિસ માટે વપરાય છે બી આન્સર સાચું છે નેક્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એડિટર અને ડીબગરનો સામા સમાવેશ થાય છે તો કે સિસ્ટમ સોફ્ટવેરમાં એ આન્સર સાચું છે ખાલી જગ્યા એક કોમ્પ્યુટર છે જે પોર્ટેબલ નથી મિની કોમ્પ્યુટર મિની કોમ્પ્યુટર એ પોર્ટેબલ નથી લેપટોપ જે હોય છે એ પણ લઈ જઈ શકતા હોય નોટબુક કોમ્પ્યુટર હોય છે એ પણ લઈ જઈ શકતા હોય તો કે પોર્ટેબલ નથી એ મિની કમ્પ્યુટર એ આન્સર આપણો સાચું જ છે નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર નથી નીચેનામાંથી એનિક યુનિવેક એડીવેક એ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે જ્યારે એબીસી ટાઈપ જે કમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર નથી નેક્સ્ટ સૌથી વિશાળ કમ્પ્યુટર કયું છે સૌથી વિશાળ કમ્પ્યુટર મેન ફ્રેમ કોમ્પ્યુટર મિની કોમ્પ્યુટર્સ માઇક્રો કમ્પ્યુટર્સ સુપર કોમ્પ્યુટર્સ તો કે મેનફ્રેમ કોમ્પ્યુટર એ સૌથી વિશાળ કોમ્પ્યુટર છે એ આન્સર સાચો રહેશે નેક્સ્ટ નીચેનામાંથી એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસના ડેટા માટેનો યોગ્ય એકમ કયો છે આ પણ અગત્યનો ક્વેશ્ચન છે નીચેનામાંથી એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસના ડેટા માટેનો યોગ્ય એકમ જે છે એ બાઇટ્સ રહેશે બી આન્સર સાચો જ છે તો મિત્રો આ જ રીતે આપણે કોમ્પ્યુટરના એમસીક્યુ વિશે અભ્યાસ કર્યો નેક્સ્ટ વિડીયોમાં મળીએ નમસ્કાર